સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના જવાનનું વિશિષ્ટ ટ્રેનિંગ દરમિયાન હાર્ટ એટેકથી મોત નિપજ્યું હોવાના સમાચારને લઈને પરિવાર સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જવાનનો પાર્થિવ દેહ માદરે વતન લાવતા અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો આપમેળે ઉમટી પડ્યા હતા. પ્રાંતિજના કમાલપુરનો જવાન પરમાર જયકુમાર છેલ્લા 13 વર્ષથી BSFમાં દેશની સેવામાં હતો અને પંજાબ, કાશ્મીર, બંગાળ અને મિઝોરમમાં ફરજ બજાવતો હતો. આ દરમિયાન મિઝોરમ ખાતે BSFના મોટામાં મોટા કોચ કમાન્ડોની તૈયારી કરતો હતો અને એ દરમિયાન ટ્રેનિંગ દરમિયાન દોડતા દોડતા ચાલુ ટ્રેનિંગમાં જ હાર્ટ એટેક આવતા તે શહીદ થયો હતો. તો જવાનના મોતના સમાચારને લઈને પરિવાર સહિત સગા સંબંધીઓમાં અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જવાનનો પાર્થિવ દેહ માદરે વતન કમાલપુર ખાતે લાવવામાં આવ્યો હતો તે પહેલા પ્રાંતિજ ભાખરીયા બસ સ્ટેન્ડ સુધી લઈ જવામાં આવ્યો હતો ત્યારે હજારોની સંખ્યામાં લોકો શહીદ જવાનની અંતિમ યાત્રામાં ઉમટી પડ્યા હતા. BSFના અધિકારીઓ તથા જવાનો તથા પ્રાંતિજ પોલીસ દ્વારા મૃતક જવાનને સન્માન આપવામાં આવ્યું હતું અને અંતિમ ધામ ખાતે અગ્નિ સંસ્કાર પહેલા BSF તથા પ્રાંતિજ પોલીસ દ્વારા શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તો શહીદ જવાનની અંતિમ યાત્રામાં સાંસદ શોભનાબેન બારૈયા તથા પ્રાંતિજ તાલુકાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત પ્રાંતિજ તથા તાલુકામાંથી લોકો હજારોની સંખ્યામાં આપમેળે ઉમટી પડ્યા હતા. શહીદ જવાનને એક બાળકી છે અને તે પ્રાંતિજ અવરોન હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરે છે ત્યારે હાઈસ્કૂલના મંત્રી રઈસભાઈ કસબાતી દ્વારા જ્યાં સુધી બાળકી સ્કૂલમાં અભ્યાસ કરે ત્યાં સુધી શિક્ષણ ફી માફ કરવાની જાહેરાત પણ કરી સ્કૂલ પરિવાર દ્વારા શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વીર જવાન સહિત પહેલા તો સૌથી પહેલા અમારું ગુજરાત પેરામિલિટરી સંગઠન વીર સહિતને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. એમના પરિવારને સાંત્વના આપવા માટે આખું સંગઠન અહીંનું આવેલું છે અને જે જવાને દેશ માટે તમામ ક્ષેત્રો 2013માં એ ભરતી થયેલા છે અને કાશ્મીર, પાકિસ્તાન બોર્ડર હોય, બાંગ્લાદેશ બોર્ડર હોય, તમામ જગ્યાએ એમની ડ્યુટી કરી અને આજે વિશિષ્ટ એક ટ્રેનિંગ માટે હજારીબાગ અમારું જે ટ્રેનિંગ સેન્ટર છે બોર્ડર સિક્યુરિટી પરનું ત્યાં તાલીમ લેતા લેતા એમના નિધન થયું છે. અને આપના માધ્યમથી સરકારને પણ એક વિનંતી પ્રાર્થના કરવા માંગીએ છીએ કે દેશના જે આ પેરામિલિટરીના જવાનો દેશની આન બાન શાન માટે શહીદ થતા હોય છે, બલિદાન આપતા હોય છે, તો આપણે આ વીર જવાનોને શહીદ આપવા માટે ગામના તમામ લોકો પણ અહીંયા આગળ આવેલા હોય છે, એમના માટે કોઈ પણ જાતનો ભેદભાવ નથી હોતો. તો ખરેખર આ જે જવાનો છે એમને સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો આપણા દેશના આર્મી અને સેનામાં જે મોટો તફાવત છે દૂર થાય એ જ આપણા વીર જવાનોનો સાચી શુભેચ્છા ગણા છે. એ હું આજે આ દુઃખના સમયે વીર જવાન જય કુમારનો જે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સાચી છે એના ઉપલક્ષમાં આજે હું તમામ નાગરિકોને પણ જણાવી દઉં છું કે એ ગુજરાત પેરામિલિટરી સંગઠને આજે પેરામિલિટરીના જવાનો જે બોર્ડરની સુરક્ષા, ચાહે પાકિસ્તાનની બોર્ડર હોય કે બાંગ્લાદેશ બોર્ડર હોય, ચીન બોર્ડર હોય, તમામ જગ્યાએ પેરામિલિટરીના જવાનો સદંતર ડ્યુટી કરતા હોય છે, ડ્યુટી દરમિયાન આ શહીદ થતા હોય છે. તો હું નાગરિકોને વિનંતી કરીશ કે દીપેશ પટેલ પેરામિલિટરી યુટ્યુબના ચેનલના માધ્યમથી સરકાર સુધી આ વાત પહોંચે એ આપણા આ જવાનોને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. જય હિન્દ, જય ભારત.